शांति। 10/10/2023 आजना मीठा बाबाना मधुर महावाक्य। मीठा बाको, प्रभातना समये मन बुद्धि थी मुझ बाप ने याद करो, साथे साथे भारत ने देवी राजस्थान बनावानी सेवा करो। प्रश्न छे, सूर्यवंशी राजधानी नी प्राइस क्या आधार पर मळे छे? उत्तर छे, सूर्यवंशी राजधानी नी प्राइस लेवी छे तो बाप ना पूरा मददगार बनो, श्रीमत पर चालता रहो। आशीर्वाद नथी मांगवाना, परंतु योग बल थी आत्मा ने पावन बनावानो पुरुषार्थ करवानो छे। देह सहित देहना सर्व संबंधों ने त्यागी एक मोस्ट बिलवड बाप ने याद करो, तो तमने सूर्यवंशी राजधानी नी प्राइस मळी जशे। एमा पीस, प्यूरिटी, प्रोस्पेरिटी एटले के शांति, पवित्रता, समृद्धि बधुज हशे। गीत छे, आखिर वह दिन आया आज। ओम शांति। ओम शांति नो अर्थ तो आ बाकोनी बुद्धि मा रहे छे। बाप जे समझावे छे ते आ दुनिया मा तमारा सिवाय कोई नी समझ मा नहीं आवशे। ते एवू समझसे जेवी रीते कोई मेडिकल कॉलेज मा नवा जईने बेसे तो कई समझी न शके। एवो कोई सत्संग नथी होतो ज्या मनुष्य जाय अने कई न समझे। त्यां तो छे ज शास्त्र वगैरे संभळावानी वात। आ छे मोटामां मोटी कॉलेज, नवी वात नथी। फरीथी ते दिवस आव्यो आजे ज्यारे बाप बेसी बाकुने राजयोग शीखवाडे छे। आ समये ભારતમાં રાજાઈ તો નથી, તમે આ રાજયોગથી રાજાઓના રાજા બનો છો। અર્થાત તમે જાણો છો કે જે વિકારી રાજાઓ છે એમના પણ આપણે રાજા બની રહ્યા છીએ। બુદ્ધિ મળી છે, જે કોઈ કર્મ કરે છે તે બુદ્ધિમાં રહે છે ને। તમે યોદ્ધા છો, જાણો છો આપણે આત્માઓ હમણાં બાપની સાથે। યોગ રાખવાથી ભારતને પવિત્ર બનાવીએ છીએ અને ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન ધારણ કરી આપણે ચક્રવર્તી રાજા બની રહ્યા છીએ। આ બુદ્ધિમાં રહેવું જોઈએ। આપણે યુદ્ધના મેદાનમાં છીએ, વિજય તો આપણી છે જ, આ તો સર્ટેન છે, ચોક્કસ છે। બરોબર આપણે આ ભારતને ફરીથી ડબલ સેટાજ રાજસ્થાન બનાવી રહ્યા છીએ। બાબા ચિત્રો માટે ખૂબ સારી રીતે સમજાવતા રહે છે। આપણે 84 જન્મ પૂરા કરી હવે પાછા જઈએ છીએ, પછી આવીને રાજ્ય કરીશું। આ બધા બ્રહ્મા કુમાર કુમારીઓ શું કરી રહ્યા છે? બ્રહ્મા કુમારીઓની આ સંસ્થા શું છે? પૂછે છે ને બ્રહ્મા કુમારીઓ, ફટથી કહે છે કે અમે આ ભારતને ફરીથી દેવી રાજસ્થાન બનાવી રહ્યા છીએ। શ્રીમત પર મનુષ્ય શ્રીનો અર્થ પણ નથી જાણતા। તમે જાણો છો શ્રી શ્રી શિવ બાબા છે, એમની જ માળા બને છે। આ બધી રચના કોની છે? ક્રિએટર એટલે કે રચયિતા તો બાપ થયા ને। સૂર્યવંશી ચંદ્રવંશી જે પણ છે આ આખી માળા છે રુદ્ર શિવ બાબાની। બધા પોતાની પોતાના રચયિતાને જાણે છે, પરંતુ એમના ઓક્યુપેશનને
એટલે કે કર્તવ્યને નથી જાણતા. તે ક્યારે અને કેવી રીતે આવીને જૂની દુનિયાને નવી બનાવે છે આ કોઈની બુદ્ધિમાં નથી. તેઓ તો સમજે છે કળિયુગ હજી ઘણા વર્ષ ચાલવાનો છે. હમણાં તમે જાણો છો આપણે દેવી રાજસ્થાન સ્થાપન કરવા માટે નિમિત્ત બનેલા છીએ. બરોબર, દેવી રાજસ્થાન હશે પછી ક્ષત્રિય રાજસ્થાન થશે. પહેલા સૂર્યવંશી કુળ પછી ક્ષત્રિય કુળનું રાજ્ય હશે. તમારે ચક્રવર્તી રાજા રાણી બનવું છે તો બુદ્ધિમાં ચક્ર ફરવું જોઈએ ને. તમે કોઈને પણ આ ચિત્રો પર ખૂબ સારી રીતે સમજાવી શકો છો. આ વાત આ લક્ષ્મી નારાયણ સૂર્યવંશી કુળ અને આ રામ સીતા છે ક્ષત્રિય કુળ, પછી વૈશ્ય શુદ્રવંશી પતિત કુળ બની જાય છે, પૂજ્ય પછી પૂજારી બને છે. સિંગલ તાજવાળા રાજાઓનું ચિત્ર પણ બનાવવું જોઈએ. આ પ્રદર્શની બહુ જ વન્ડરફુલ થઈ જશે. તમે જાણો છો ડ્રામા અનુસાર સર્વિસ અર્થ આ એક્ઝિબિશન ખૂબ જરૂરી છે. સેવા કરવા માટે પ્રદર્શની ખૂબ જરૂરી છે. ત્યારે તો બાળકોની બુદ્ધિમાં બેસશે નવી દુનિયા કેવી રીતે સ્થાપન થઈ રહી છે. તે ચિત્રો દ્વારા સમજાવાય છે. બાળકોની બુદ્ધિમાં ખુશીનો પારો ચડવો જોઈએ. આ તો સમજાવાયું છે. સતયુગમાં આત્માનું જ્ઞાન છે તે પણ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે અનાયાસ ખ્યાલ આવે છે કે આ જૂનું શરીર છોડી પછી નવું શરીર લેવાનું છે. આ ખ્યાલાત અંત સમયમાં આવે છે. બાકી પૂરો સમય ખુશી મોજમાં રહે છે. પહેલા આ જ્ઞાન નથી રહેતું. બાળકોને સમજાવ્યું છે આ પરમપિતા પરમાત્માનું નામ રૂપ દેશ કાળ કોઈ પણ નથી જાણતું. જ્યાં સુધી કે બાપ આવીને પોતાનો પરિચય આપે અને પરિચય પણ બહુ જ ગંભીર છે. એમનું રૂપ તો પહેલા લિંગ જ કહેવું પડે. રુદ્ર યજ્ઞ રચે છે તો માટીના લિંગ બનાવે છે. એમની પૂજા થતી આવી છે. બાપે પહેલા એ નથી બતાવ્યું કે બિંદુ રૂપ છે. બિંદુ રૂપ કહે તો સમજી જ ન શકત. જે વાત જ્યારે સમજાવવાની છે ત્યારે સમજાવે છે. એવું નહીં કહેવાશે પહેલા કેમ ના બતાવ્યું જે આજે સમજાવો છો. ના, ડ્રામામાં નોંધ જ એવી છે આ એક્ઝિબિશનથી ખૂબ સર્વિસની વૃદ્ધિ થાય છે. ઇન્વેન્શન નીકળે છે તો પછી વૃદ્ધિ થતી જાય છે. જેવી રીતે બાબા મોટરનું દ્રષ્ટાંત આપે છે, પહેલા ઇન્વેન્શન કરવામાં મહેનત લાગી હશે, પછી તો જુઓ મોટા મોટા કારખાનાઓમાં એક મિનિટમાં મોટર તૈયાર થઈ જાય છે. કેટલું સાયન્સ નીકળ્યું છે. તમે જાણો છો કેટલું મોટું ભારત છે, કેટલી મોટી દુનિયા છે, પછી કેટલી નાની થઈ જશે. આ બુદ્ધિમાં સારી રીતે બેસાડવાનું છે. જે સર્વિસેબલ બાળકો છે, સેવાધારી બાળકો છે, એમની જ બુદ્ધિમાં રહેશે. બાકીનું તો ખાવા પીવામાં જરમુઈ જગમુઈમાં જ સમય વેસ્ટ થાય છે. આ તમે જાણો છો કે ભારતમાં ફરીથી દેવી રાજસ્થાન સ્થાપન થઈ રહ્યું છે. હકીકતમાં કિંગડમ શબ્દ પણ ખોટો છે. ભારત દેવી રાજસ્થાન બની રહ્યું છે.
આ સમયે આસુરી રાજસ્થાન છે, રાવણનું રાજ્ય છે, દરેકમાં પાંચ વિકાર પ્રવેશ છે, કેટલા કરોડ આત્માઓ છે, બધા એક્ટર્સ છે, પાઠધારી છે, પોતપોતાના સમય પર આવીને પછી ચાલ્યા જાય છે, પછી દરેકે પોતાનો પાઠ રિપીટ કરવાનો હોય છે, સેકન્ડ બાય સેકન્ડ ડ્રામા હુબહુ રિપીટ થાય છે. જે કલ્પ પહેલા પાઠ ભજવ્યો હતો તે જ હમણાં ભજવાય છે. આટલું બધું બુદ્ધિમાં રાખવાનું છે. ધંધા ધોરીમાં રહેવાથી તો પછી મુશ્કેલ થઈ જાય છે, પરંતુ બાપ કહે છે પ્રભાતનું તો ગાયન છે, ગાય છે રામ સિમર પ્રભાત મોરે મન. બાપ કહે છે હવે બીજું કઈ પણ ન સિમરો, યાદ નહીં કરો, પ્રભાતના સમયે મને યાદ કરો. બાપ હમણાં સન્મુખ કહે છે ભક્તિ માર્ગમાં પછી ગાયન ચાલે છે, સતયુગ ત્રેતામાં તો ગાયન થતું નથી. બાપ સમજાવે છે હે આત્માઓ, પોતાના મન બુદ્ધિથી પ્રભાતના સમયે મુજ બાપને યાદ કરો. ભક્ત લોકો ખાસ કરીને રાત્રે જાગે છે, કઈ ને કઈ યાદ કરે છે, અહીંના રીત રિવાજ પછી ભક્તિ માર્ગમાં ચાલ્યા આવે છે. તમને બાળકોને સમજાવવાની અલગ અલગ યુક્તિઓ મળતી રહે છે. ભારત આટલા સમય પહેલા દેવી રાજસ્થાન હતું, પછી ક્ષત્રિય રાજસ્થાન થયું, પછી વૈશ્ય રાજસ્થાન બન્યું. દિવસે દિવસે તમો પ્રધાન બનતા જાય છે, નીચે ઉતરવાનું જરૂર છે. મુખ્ય છે જ આ ચક્ર, ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. હમણાં તમે કળિયુગમાં બેઠા છો, સામે સતયુગ છે. આ ચક્ર કેવી રીતે ફરે છે એનું તમને જ્ઞાન છે. જાણો છો કે કાલે આપણે સતયુગી રાજધાનીમાં હોઈશું, કેટલું સહજ છે. ઉપર ત્રિમૂર્તિ શિવ પણ છે, આ ચક્ર પણ છે, લક્ષ્મી નારાયણ પણ આમાં આવી જાય છે. આ ચિત્ર સામે રાખેલું હોય તો કોઈને પણ સહજ રીતે સમજાવી શકો છો. ભારત દેવી રાજસ્થાન હતું, હમણાં નથી, સિંગલ તાજ વાળા પણ નથી. ચિત્રો પર જ આ બાળકોએ સમજાવવાનું છે. આ ચિત્ર ખૂબ વેલ્યુબલ છે, કિંમતી છે. કેટલી વન્ડરફુલ ચીજ છે તો વન્ડરફુલ રીતે સમજાવવું પણ પડે. આ ઝાડ અને ત્રિમૂર્તિના ચિત્ર પણ બધાએ પોતપોતાના ઘરમાં રાખવા પડે. કોઈ પણ મિત્ર સંબંધી વગેરે આવે તો આ ચિત્રો પર જ સમજાવવું જોઈએ. આ દુનિયાની હિસ્ટ્રી જ્યોગ્રાફી છે, દરેક બાળકની પાસે આ ચિત્રો હોવા જોઈએ. સાથે સાથે સારા સારા ગીત પણ હોય. આખીર વહ દિન આયા આજ, બરોબર બાબા આવેલા છે, આપણને રાજયોગ શીખવાડે છે. ચિત્ર તો કોઈ પણ માંગે મળી શકે છે, ગરીબોને ફ્રી મળી શકે છે, પરંતુ સમજાવવાની પણ તાકાત જોઈએ. આ છે અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો. તમે દાની છો, તમારા જેવા અવિનાશી જ્ઞાન રત્નોનું દાન હું કરી નથી શકતું. એવું દાન કોઈ હોતું નથી, તો દાન કરવું જોઈએ. જે આવે એમને સમજાવવું જોઈએ, પછી એકબીજાને જોઈને ખૂબ આવશે.
આ ચિત્ર મોસ્ટ વેલ્યુએબલ વસ્તુ છે, અમૂલ્ય છે. જેવી રીતે તમે પણ અમૂલ્ય કહેવાઓ છો, તમે કોડીથી હીરા જેવા બનો છો. આ ચિત્ર વિદેશમાં લઈ જઈને કોઈ સમજાવે તો કમાલ થઈ જાય. આટલો સમય આ સંન્યાસી લોકો કહેતા આવ્યા કે અમે ભારતનો યોગ શીખવાડીએ છીએ, દરેક પોતાના ધર્મની મહિમા કરે છે, બૌદ્ધ ધર્મવાળા કેટલાને બુદ્ધિ બનાવી દે છે, પરંતુ એનાથી તો કોઈ ફાયદો કંઈ પણ નથી. તમે તો અહીં મનુષ્યને વાનરથી મંદિર લાયક બનાવો છો. ભારતમાં જ સંપૂર્ણ નિર્વિકારી હતા, ભારત ગુરુ હતું, હમણાં ભારત કાળું છે. કેટલા મનુષ્ય છે સતયુગમાં? તો બહુ થોડા હશે ને. સંગમ પર જ બાપ આવીને સ્થાપના કરે છે, રાજયોગ શીખવાડે છે, એ બાળકોને જ શીખવાડે છે જેમણે કલ્પ પહેલા પણ શીખ્યો હતો. સ્થાપના તો થવાની જ છે. બાળકો રાવણ તિહાર ખાય છે, પછી રાવણ પર જીત મેળવે છે, કેટલું સહજ છે. તો બાળકોને મોટા ચિત્ર બનાવડાવીને એના પર સર્વિસ કરવી જોઈએ, મોટા મોટા અક્ષર હોવા જોઈએ, લખવું જોઈએ. અહીંથી ભક્તિ માર્ગ શરૂ થાય છે. જરૂર જ્યારે દુર્ગતિ પૂરી થશે ત્યારે તો બાપ સદગતિ કરવા આવશે ને. બાબાએ સમજાવ્યું છે એવું ક્યારેય પણ કોઈને નહીં કહેતા કે ભક્તિ ન કરો. ના, બાપનો પરિચય આપી સમજાવવાનું છે ત્યારે તીર લાગશે. તમે જાણો છો કે મહાભારત લડાઈ કેમ કહેવાય છે? કારણ કે આ ખૂબ ભારી યજ્ઞ છે, મોટો યજ્ઞ છે. આ યજ્ઞથી જ આ લડાઈ પ્રજ્વલિત થાય છે. આ જૂની દુનિયા ખતમ થવાની છે. આ વાતો તમારી બુદ્ધિમાં છે. મનુષ્યોને પીસ પ્રાઇઝ મળતી રહે છે, પરંતુ પીસ તો થતી નથી, શાંતિ તો થતી નથી. હકીકતમાં પીસ સ્થાપન કરવા વાળા તો એક જ બાપ છે. એમની સાથે તમે મદદગાર છો, પ્રાઇઝ પણ તમને મળવાની છે. બાપને થોડી પ્રાઇઝ મળે છે, બાપ તો છે આપવા વાળા. તમને નંબરવાર પુરુષાર્થ અનુસાર પ્રાઇઝ મળે છે. બેશુમાર બાળકો હશે, તમે હમણાં પ્યુરિટી, પીસ, પ્રોસ્પરિટી સ્થાપન કરી રહ્યા છો. કેટલી ભારી પ્રાઇસ છે જાણો છો? જેટલી મહેનત કરશે એમને સૂર્યવંશી રાજધાનીની પ્રાઇઝ મળશે. બાપ છે શ્રીમત આપવા વાળા. એવું નથી બાબા આશીર્વાદ કરો. સ્ટુડન્ટને તો સલાહ અપાય છે કે બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે, યોગ બળથી જ તમારો આત્મા પવિત્ર બનશે. તમે બધી સીતાઓ છો, આગથી પાર થાવ છો. કાં તો યોગ બળથી પાર થવાનું છે અથવા તો આગમાં બળવું પડશે. દેહ સહિત સર્વ સંબંધોને ત્યાગી એક મોસ્ટ બિલવડ હું સૌથી પ્રિય બાપને યાદ કરવાના છે. પરંતુ આ યાદ નિરંતર રહેવામાં ખૂબ મુશ્કેલ છે, સમય લાગે છે, ગવાયેલું પણ છે. યોગ અગ્નિ ભારતનો પ્રાચીન યોગ અને જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે ગીતા છે સર્વશાસ્ત્રમય શિરોમણી. એમાં રાજયોગ શબ્દ છે, પરંતુ રાજ શબ્દ ગુમ કરી ફક્ત યોગ શબ્દ પકડી લીધો છે. બાપ વગર કોઈ કહી ન શકે કે આ રાજયોગથી હું તમને રાજાઓના રાજા બનાવીશ. હમણાં તમે શિવ બાબાની સન્મુખ બેઠા છો,
જાણો છો કે આપણે સર્વ આત્માઓ ત્યાં પરમધામમાં નિવાસ કરવા વાળા છીએ, પછી શરીર ધારણ કરી પાઠ ભજવીએ છીએ, પુનર્જન્મ શિવ બાબા તો નથી લેતા, બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ પુનર્જન્મ નથી લેવાનો. બાપ કહે છે હું આવું છું પતિથી પાવન બનાવવા, એટલે જ બધા યાદ કરે છે. પતિ પાવન આવો, આ એક્યુરેટ શબ્દ છે. બાપ કહે છે હું તમને પાવન 100 દેવી દેવતા બનાવી રહ્યો છું, તો એટલો નશો પણ ચડવો જોઈએ. બાબા આમનામાં આવીને આપણને શિક્ષા આપી રહ્યા છે. આ ફળોના બગીચાના બાગવાન બાબા છે. બાબાનો આપણે હાથ પકડ્યો છે, આમાં તો બધી બુદ્ધિની વાતો છે. બાબા આપણને પેલે પાર વિષય સાગરથી ક્ષીર સાગરમાં લઈ જાય છે, ત્યાં પછી વિષ હોતું નથી, વિકાર હોતા નથી, એટલે એને વાઇસલેસ નિર્વિકારી દુનિયા કહેવાય છે. નિર્વિકારી ભારત હતું, હમણાં તે વિકારી બનેલું છે. આ ચક્ર ભારત માટે જ છે, ભારતવાસી ચક્ર લગાવે છે. બીજા ધર્મ વાળા પૂરું ચક્ર નથી લગાવતા, તે તો અંતમાં આવે છે. આ બહુ જ વન્ડરફુલ ચક્ર છે. બુદ્ધિમાં નસો રહેવો જોઈએ. આ ચિત્રો પર ખૂબ અટેન્શન એટલે કે ધ્યાન રહેવું જોઈએ. સર્વિસ કરીને દેખાડો, વિદેશમાં પણ ચિત્રો જાય તો નામ રોશન થશે, વિહંગ માર્ગની સર્વિસ થઈ જાય. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો જે મળ્યો છે એને દાન કરવાનો છે. પોતાનો સમય ખાવા પીવામાં જરમુઈ જગમુઈમાં વ્યર્થ નથી ગુમાવવાનો. બીજું, પોડી જેવા મનુષ્યોને હીરા જેવા બનાવવાની સેવા કરવાની છે. બાપ પાસેથી આશીર્વાદ કે કૃપા માંગવાના નથી, એમની રાય પર ચાલતા રહેવાનું છે. આજનું વરદાન, સેવા દ્વારા પ્રાપ્ત માન પદનો ત્યાગ કરી અવિનાશી ભાગ્ય બનાવવા વાળા મહાત્યાગી ભવ. તમે બાપુ જે શ્રેષ્ઠ કર્મ કરો છો એ શ્રેષ્ઠ કર્મ અથવા સેવાનું પ્રત્યક્ષ ફળ છે. સર્વ દ્વારા મહિમા થવી, સેવાધારીને શ્રેષ્ઠ ગાયનની સીટ મળે છે, માન પદની સીટ મળે છે. આ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ આ સિદ્ધિઓ રસ્તાની કીડીઓ છે, આ કોઈ ફાઇનલ મંજિલ નથી. એટલે એના ત્યાગવાન ભાગ્યવાન બનો. આને જ કહેવાય છે મહાત્યાગી બનવું. ગુપ્ત મહાદાનીની વિશેષતા જ છે ત્યાગના પણ ત્યાગી. આજે બાબાએ મહાત્યાગીનું વરદાન આપ્યું છે, પણ સેનો ત્યાગ કરવાનો છે એ પણ બતાવ્યું છે. જ્યારે આપણે ઈશ્વરીય સેવા કરીએ છીએ યા દુનિયામાં પણ કોઈ સેવા કરે છે, તો એની વાહવા જરૂર થાય છે, એને પોસ્ટ પોઝિશન મળે છે, માન મળે છે, સન્માન મળે છે. એનું એ શ્રેષ્ઠ કર્મ એને મહિમા યોગ્ય બનાવે છે. સેવાધારી એ જ શ્રેષ્ઠ ગાયનની સીટધારી બને છે. પણ બાબાએ આજે કીધું છે આ માનની આ પદની સીટ એ શું છે? આ સિદ્ધિઓ અવશ્ય મળશે જ્યારે આપણે સેવા કરશું, પણ બાબાએ આજે કીધું છે રસ્તાની કીડીઓ છે. આ સફળતાઓ, આ સિદ્ધિઓ, આ મહિમા, આ ગાયન, આ પદ, આ માન, આ શાન એ છે રસ્તાની કીડીઓ.
આ આપણી અંતિમ મંજિલ નથી. આપણે એ નશામાં ના આવી જઈએ કે બસ મને બધું મળી ગયું, પ્રાપ્ત થઈ ગયું. આ આપણું લક્ષ્ય નથી. મહિમા યોગ્ય બનવું આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે પૂજન યોગ્ય બનવું. બાબાએ આજે ખાસ કીધું છે તો એના પણ ત્યાગી બનો, મહિમાના ત્યાગી. એ જ ભાગ્યવાન છે. આને જ કહેવાય છે મહાત્યાગી. ગુપ્ત મહાદાની એ વિશેષતા છે ત્યાગના પણ ત્યાગી, જેને મેં છોડી દીધું છે અને એની જે મહિમા છે એનો પણ ત્યાગ, ત્યાગના પણ ત્યાગી. આજે આખો દિવસ એ અટેન્શન આપીશ અને આપણે લક્ષ્ય બનાવીશ, મારે કોઈની મહિમાનો સ્વીકાર નથી કરવાનો, એ મહિમામાં ખુશ નથી થવાનું, મારી સ્થિતિ સદા એકરસ રહે, મારે એનો પણ ત્યાગ કરવાનો છે, એને બાબાને સમર્પિત કરવાનો છે, એ મહિમાનો સ્વીકાર નથી કરવાનો. સ્લોગન છે, પરિષ્ઠા બનવું છે તો સાક્ષી થઈ દરેક આત્માનો પાઠ જુઓ અને સકાશ આપો. ઓમ શાંતિ.